भावनगर जिल्लाना अलंग विस्तार विकास सत्ता मंडल द्वारा विकासना नामे पांच गामडाओमां टीपी स्कीम मुकवामां आवी छे। आ स्कीमनो खेडूतो उग्र विरोध करी रह्या छे। खेडूतोनी शुं छे व्यथा जोईए आ अहेवालमां। શહેરના ભૌગોલિક વિકાસનું આગોતરું આયોજન, શહેરને ભૌગોલિક રીતે સુવિધાયુક્ત બનાવવા ટીપી સ્કીમ, ખાતેદારોની જમીન શહેર વિકાસ યોજનામાં ભેળવી દેવામાં આવે, શહેર જેમ આગળ વધે તેમ નવા એક કિલોમીટરના ટુકડાઓ પડે। ટીપી સ્કીમ શહેરનું શહેરી વિકાસ સત્તામંડળ બહાર પાડે છે। सरकार दरेक टीपी माथी 40% जमीन करे छे कपात। सुविधा युक्त, सुविकसित अने आयोजनबद्ध रीते बनावेलू गामडू। भावनगर जिलाना अलंग खाते 1981 नी साल मा अलंग शिप ब्रेकिंग यार्ड नो प्रारंभ थयो। 1996 नी साल मा विकास करवाना बहाने अलंग विस्तार विकास सत्ता मंडल नी रचना करवामां आवी। 13 वर्ष बाद सत्ता मंडल द्वारा आसपासना गाम मा टीपी स्कीम मुकवामां आवी। ખેડૂતોનો આરોપ છે કે સત્તા મંડળની રચના જ ગેરકાયદેસર છે। ટીપી સ્કીમના બાબતે 1000 થી વધુ ખેડૂતોને અંધારામાં રાખવામાં આવ્યા છે। અલંગ વિકાસ સત્તા મંડળ દ્વારા આ ત્રાપત, કઠવા, મણાર અને આજુબાજુના ગામમાં ટીપી સ્કીમની મંજૂરી આપી દીધી છે। ખરેખર આ ટીપી સ્કીમનો વિરોધ 2 વર્ષ પહેલા 100% ખેડૂતોએ કર્યો હતો અને આનો અમને કોઈ લાભ નથી। હજી અલંગ યાર્ડની અંદર પણ કોઈ પણ પ્રકારનો વિકાસ નથી, આવાસ યોજના બની ગઈ છે, અહીંયા કોઈ રહેતું નથી, છતાં અમને આ હેરાન કરવા માટે ખેડૂતો બધા નાના ખાતેદાર છે, કોકને 10 વીઘા, કોકને 5 વીઘા, કોકને 3 વીઘા, પૂરેપૂરી બધાની જમીન જાય છે। એટલે આ ટીપી સ્કીમ અમને એવું પણ કહેવામાં આવ્યું હતું, આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે આ ટીપી સ્કીમ રદ થાય। આગેવાનો દ્વારા અને સત્તાધી અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ ટીપી સ્કીમ અહીંયા બનાવવા લાયક નથી, છતાં પણ અચાનક જ આ ટીપી સ્કીમ ફરી વખત મંજૂર કરી દેવામાં આવી છે। ખેડૂતોની પોતાની ફળદ્રુપ જમીનમાં 3 સીઝનની ખેતી કરે છે। જમીન ખેડૂતોની આજીવિકાનું સાધન છે। અલંગ વિસ્તારના 4 ગામડાઓના વિકાસ માટે મૂકવામાં આવેલી ટીપી સ્કીમનો ખેડૂતોની સાથે પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારો પણ મૂંઝવણમાં મુકાઈને વિરોધ નોંધાવી રહ્યા છે। ટીપી સ્કીમનો છે, જે તે વખતે ટીપી સ્કીમ માટે વિરોધ ચાલતો છે અને ત્યારે અમને અમારા પાર્ટીના સત્તાધીશો એટલે પદાધિકારીઓ, કેન્દ્રીય મિનિસ્ટર હોય, અહીંયા રાજ્ય સરકારના હોય, તો એવડા લોકોએ તે સાંભળીને વિરોધ કરેલો અને જે તે વખતે કીધેલું કે હવે ટીપી સ્કીમ નહીં થાય। એના પછી આ 4-6 મહિના પછી વાસીતાની ટીપી સ્કીમ મંજૂર કરી દીધી, એટલે લોકોમાં ઉગ્ર વિરોધ થઈ ગયો અને લોકોની પાસે 5 થી 10 વીઘા ટુકડે જમીન હોય, હવે આ ટીપી સ્કીમમાં જતી હોય તો એ લોકો પહેલાં તો સૌથી પહેલાં ખેડૂત જ મટી જાય, અને બીજે જમીન ખરીદવી હોય તો એ ખરીદીને જ શકતા। ટીપી સ્કીમનો પ્લાન બની ગયો છે, નકશો તૈયાર છે, ત્યાં સુધી ખેડૂતોને અંધારામાં રાખવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોએ ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો છે અને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે તળાજા ડેપ્યુટી કલેક્ટરે ખેડૂતોના વિરોધનો સ્વીકાર કર્યો હતો। વિસ્તાર સત્તા મંડળની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ ટોટલ 10 જાન્યુઆરી 2023 રોજ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે। આ મંજૂર થયેલી ટીપી સ્કીમ અંગે આજરોજ ખેડૂતોએ અત્રેને આવેદનપત્ર આપેલું છે અને એમના વિવિધ જે પ્રશ્નો છે એ અંગે રજૂઆત કરેલી છે। ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર હાલ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમને સમજાવવા કોઈ નિર્ણય લેશે ખરા। ભાવનગરના અલંગ ખાતે જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા ટીપી સ્કીમનો જે વિરોધ છે તે વિરોધ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો અત્યારે કે ખેડૂતો છે તે ખેડૂતો મોટી સંખ્યામાં અહીં આગળ અલંગની જે વિકાસ જે બોર્ડ આવેલું છે, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું જે બોર્ડ આવેલું છે, મંડળને આ પ્રમાણે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપીને ટીપી સ્કીમનો જે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।